નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું 13મું લેક્ચર ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદીઓ. હવે મિત્રો, આપણે 12મા લેક્ચરની અંદર બે ઉદાહરણ આપણે જોયા હતા, 6ઠું અને 7મું, જેમાં આપણે બહુપદીના ભાગાકાર વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે સેમ એનો જ અભ્યાસ આપણે આગળના બે ઉદાહરણમાં કરવાનો છે, એનો ઉપયોગ કરીને જ. એટલે થોડોક ચેન્જ છે એક્ઝામ્પલમાં, ભાગાકાર તો છે પણ થોડીક વસ્તુ નવીનતા અંદર ઉમેરેલી છે, તે વસ્તુ આપણે હવે જોવાની છે. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ નંબર 8, 3x² - x³ - 3x + 5 નો x - 1 - x² વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવિધિ ચકાસો. બરાબર છે, આનો ભાગાકાર આના જોડે કરવાનો છે. હવે આપણે પહેલા વાત થઈ એ મુજબ, તો કોઈ પણ ભાગાકારનું પદ તમે ભાગાકાર કરવા માટે લખો ત્યારે હંમેશા એની ઘાતના ઉતરતા ક્રમમાં લખવું આવશ્યક છે. કયા ક્રમમાં લખવું આવશ્યક છે? ઘાતના ઉતરતા ક્રમમાં, જેથી કરીને આપણે ભાગાકાર કરવામાં તકલીફ પડે નહીં. તો અહીં આગળ પ્રથમ પદ 3x² છે અને એક્સ નો ઘન છે, તો આપણે શું કરીશું? તો કે એક્સ નો ઘન છે પ્રથમ લખીશું, ત્યારબાદ એક્સ ના વર્ગ વાળું પદ લખીશું. ઓકે, લખીએ કે -x³ - 3x² - 3x + 5 અંદર આના વડે ભાગવાનું છે, તેને પણ ક્રમ અનુસાર લખીશું. તો -x² + x - 1. ઓકે ચલો, હવે આપણે ભાગાકાર કરવાનો છે આગળ, ગઈકાલે કરે લાસ્ટ લેક્ચરમાં કરે એ જ રીતે, કે અહી x નો વર્ગ છે, માઇનસ છે, અહીં -x³ લાવવાનું છે, તો શેની જરૂર પડશે? એક્સ ની. તો હું એક્સ વડે અહીં ઉપર લખું, તો x - x² થશે -x³ પ્લસ ઇન્ટુ પ્લસ, તો પ્લસ x - x, તો x² પ્લસ માઇનસ માઇનસ x - x, એટલે એક્સ. ચિહ્ન બદલી નાખીએ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પહેલું પદ ઉડી જશે. 3x² એમાંથી 1x² બાદ કરવાનો, એટલે વધશે 2x² -3x અને 1x ઉમેરો, એટલે કે બાદ બાકી, તો -2x + 5. ચલો હવે 2x² લાવવાના છે, x² તો છે તો 2 વડે ગુણે, પણ અહીં માઇનસ છે, અહીં તો પ્લસ લાવવાના છે, તો બીજા શું લાવી દેવા પડશે? માઇનસ. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ, એટલે કે -2 વડે આપણે ગુણવા પડશે. તો અહીં થશે 2x² + -2 નું x જોડે 2x - - + 2 - 2. ચિહ્નો બદલો, પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, આ બંને પદ ઉડી જાય. તો 5 - 2 એટલે કે 3. તો અહીં આપણને ભાગફળ મળે છે ભાગાકાર કરતા, x - 2, શેષ મળે છે 3. આ રીતે આપણે ભાગાકાર કરી જોઈએ છીએ. પરંતુ અહીં ભાગ પ્રવિધિ ચકાસવાની છે, એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ કરીએ તો આપણો જે જવાબ છે એ ભાજ્ય જે છે એટલું મળવું જોઈએ, એ આપણે ચેક કરવાનું છે. તો ચલો ભાગ પ્રવિધિ ચકાસીએ. તો ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, ભાજક હતું -x² + x - 1 ગુણ્યા ભાગફળ આવી x - 2 વત્તા શેષ, એટલે કે 3. -x² ના વર્ગનું ગુણાકાર એક્સ જોડે -x³, ફરી x નો ગુણાકાર એક્સ જોડે x² અને -x, એટલે -2 નો ગુણાકાર 3 જોડે, એટલે કે 2x² - 2x + 2 અને આ વત્તા 3. -x³ એમને એમ x² + 2x² તો 3x² -x - 2x તો -3x, 2 ને 3 તો કે 5. તો આ જે મળ્યું એ આપણું પાછું શું હતું? આપણું એ ભાજ્ય હતું, માટે આપણે અહીં લખી દીધું ઇક્વલ્સ ટુ ભાજ્ય, એટલે કે જે ભાગ પ્રવિધિ આપણે ચેક કરવી હતી એ ભાગ પ્રવિધિ આની અંદર તમારી ઓકે થાય છે. ઓકે મિત્રો, બરાબર છે?
એટલે બ્રાન્ડ પ્રવિધિ જો ચકાસવાનું કહે તો તમે આ રીતે ચકાસી શકો છો. હવે ઉદાહરણ નંબર 9 જોઈએ, થોડુંક અલગ છે એટલે ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ નંબર 9 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ તરીકે આપણે કહી શકાય, બરાબર છે? એવું એક્ઝામ્પલ છે 3 માર્ક્સ ની. જો વર્ગમૂળમાં 2 અને માઇનસ વર્ગમૂળમાં 2 એ 2x4 માઇનસ 3x3 માઇનસ 3x2 વત્તા 6x માઇનસ 2 ના શૂન્ય હોય તો બાકીના શૂન્ય શોધો. અહીં તમને 2 શૂન્ય આપેલા છે, જે બહુપદી px આપી છે એના 2 શૂન્ય તમને આપેલા છે અને બીજા શૂન્ય તમારે શોધવાના છે. તો સૌ પ્રથમ જે 2 શૂન્ય આપ્યા છે એના ઉપરથી આપણે જે તે બહુપદીનો અવયવ મેળવવો પડશે, અને જે તે અવયવ મળે એના વડે આપેલી બહુપદીને ભાગો અને જે ભાગફળ મળે એના બરાબર 0 લઈ અને બાકીના શૂન્ય શોધવા પડે. ઓકે મિત્રો, તો સૌ પ્રથમ જોઈએ એક્સ બરાબર વર્ગમૂળમાં 2 અને એક્સ બરાબર માઇનસ વર્ગમૂળમાં 2 એ px નું શૂન્ય હોય તો શું થાય? તો કે આ માઇનસ વર્ગમૂળમાં 2 ના બાજુ લાવો તો એક્સ માઇનસ વર્ગમૂળમાં 2 થાય અને આ બાજુ લાવો તો પ્લસ થાય. એટલે કે એક્સ માઇનસ વર્ગમૂળમાં 2 અને એક્સ પ્લસ વર્ગમૂળમાં 2 એ px ના શું થાય? એ બંને અવયવો થાય. હવે એ બંને અવયવો થાય, બરાબર છે? એનો મતલબ કે એ બંનેનો ગુણાકાર કરું એનો જે અવયવ મળે એ પણ શું થાય? px નો અવયવ થાય, બરાબર છે? એટલે કે આ બંનેનો ગુણાકાર કરે તો x વર્ગ માઇનસ 2 પણ શું થાય? px નું શૂન્ય પણ થાય. શૂન્ય આપણે કહી શકીએ એક બીજી ભાષામાં, એ રીતે શૂન્ય કઈ કહેવાય કે એના બરાબર પણ 0 લઈ તમે એના જે આ વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 અવયવ શૂન્ય એના મળવાના છે. દેટ મીન્સ કે x વર્ગ માઇનસ 2 પણ શું કહી શકાય? એનું શૂન્ય. એટલે કે બીજો શબ્દ મેં એવું કહીએ કે એનો અવયવ કહી શકાય, બરાબર છે? એક્સ સ્ક્વેર માઇનસ 2 પણ એનો અવયવ થાય. હવે એક્સ સ્ક્વેર માઇનસ 2 નો અવયવ થાય તો આપણે એવું કહી શકીએ કે આપેલી જે બહુપદી છે એને તમે એક્સ સ્ક્વેર માઇનસ 2 વડે ભાગો તો એ એનો અવયવ છે, તો શેષ તો આપણે 0 જ આવવાની છે જો એનો અવયવ હોય તો, બરાબર? અને અહીં એક્સ સ્ક્વેર માઇનસ 2 આનો અવયવ છે, માટે જે ભાગફળ મળશે એના પછી તમારે સીધા ઇક્વલ્સ ટુ 0 લઈ અવયવ પાડી અને શૂન્ય શોધવાના રહેશે. ઓકે મિત્રો, ચલો. તો 2x4 માઇનસ 3x3 માઇનસ 3x2 વત્તા 6x માઇનસ 2 એનો ભાગાકાર હું x2 માઇનસ 2 એટલે કે વચ્ચે એક પદ નથી ત્યારે હું 0x લખું છું. x2 વત્તા 0x માઇનસ 2 વડે આપણે ભાગાકાર કરીએ. હવે અહીં આગળ 2x4 છે, અહીં છે x2, તો જરૂર કેટલાની પડશે? 2x2, તો અહીં થાય 2x4. હવે 2x વર્ગ નો 0x વડે ગુણાકાર કરો તો શું થાય? 0x3. 0 થવાનો છે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે કરીએ તો જવાબ તો શું મળવાનો છે? 0 જ. લાઈક હશે 0x3 પ્લસ માઇનસ માઇનસ 2 4x2. આ પ્લસ ના માઇનસ, પ્લસ ના માઇનસ, માઇનસ ના પ્લસ. ચલો આવડી જાય. માઇનસ 3x3 માંથી 0x3 જાય તો માઇનસ 3x3. જેમ કે 3 માં 0 ઉમેરે તો 3 ને 3 માંથી 0 બાદ કરીએ તો પણ 3, બરાબર છે? એટલે કઈ થશે? માઇનસ 3x3. અહીં છે માઇનસ 3x2 ને વત્તા 4x2, 1 માઇનસ 1 પ્લસ, એટલે કે બાદ બાકી 4 માંથી 3 જાય તો x2, એટલે પ્લસ x2. અહીંયા ઉપરથી પ્લસ 6x. ઓકે ચલો, હવે આપણે પહેલું પદ છે માઇનસ 3x3, અહીંયા તો x2 હોય તો જોઈશે કેટલા? માઇનસ 3x, તો અહીંયા આવશે માઇનસ 3x3. ત્યારબાદ 0 જોડે આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ શું મળવાનો છે? 0x2. ઓકે, અને પ્લસ માઇનસ માઇનસ 3 2 6x. ઓકે, હવે તમે અહીં જોઈ શકો જે છે એ ચિહ્નો બધી નાખેલી છે, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, પ્લસ નું માઇનસ. ઓકે, આ ઉડી ગયું. તો અહીં શું વધ્યું? x2 એમાંથી 0x2 જાય છે x2, 6x માંથી 6x બાદ થાય એટલે કે 0x. મેં અહીં એટલા માટે 3 પદ લખ્યા, અહીંયા આપણે 3 પદ છે, ઉપરથી ઉતાર્યા માઇનસ 2.
હવે અહીંયા આ x સ્ક્વેર, અહીં x સ્ક્વેર તો ફક્ત જરૂર પડી પ્લસ 1 ની, તો x સ્ક્વેર પ્લસ 0x માઇનસ 2 એક વડે ગુણીએ એટલે એઝ ઇટ ઇઝ આવવાનું છે. ચિહ્નો બધી નાખ્યા એટલે બધું જુડી જાય છે, શેષ થઈ જાય છે 0. શેષ શું થઈ જાય છે? 0. એનો મતલબ એવો થાય કે તમારી જે બહુપદી છે 2x ની 4 ઘાત માઇનસ 3x નો ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 6x માઇનસ 2, તેના એક અવયવ એક્સ સ્ક્વેર માઇનસ 2 અને બીજો અવયવ થાય 2 એક્સ સ્ક્વેર માઇનસ 3 એક્સ પ્લસ 1. હવે આ જે અવયવ છે એના તો શૂન્ય આપણને આપેલા હતા, વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2, તો બાકી રહે એ કયા? આ જે અવયવ છે એના, તો બાકીના શૂન્ય તો જવા માટે શું કરવું પડશે? જે અવયવ આવ્યો એના બરાબર શું લેવાનું? 0. હવે 2 એક્સ સ્ક્વેર માઇનસ 3 એક્સ વત્તા 1 બરાબર 0, તો 2 એકા 2 એવા ભાગ પાડો, સરવાળો કરીને 3 લાવવાના. એઝ ઇટ ઇઝ 2 એકા 2 અને 2 ને 3, તો 2 એક્સ સ્ક્વેર માઇનસ 2 એક્સ માઇનસ એક્સ પ્લસ 1 બરાબર 0. અહીંથી 2 એક્સ કોમન કાઢો તો શું વધે? એક્સ માઇનસ 1. અહીંથી માઇનસ 1 કોમન કાઢો શું વધે? એક્સ માઇનસ 1 ઇક્વલ્સ ટુ 0. તો અહીં થયું એક્સ માઇનસ 1 અને બીજા કૌંસમાં આવ્યા 2 એક્સ માઇનસ 1 બરાબર 0. એનો મતલબ કે એક્સ માઇનસ 1 બરાબર 0 અથવા તો 2 એક્સ માઇનસ 1 બરાબર 0, એટલે કે x બરાબર 1 અથવા તો 2x બરાબર, આ માઇનસ 1 આ બાજુ જશે એટલે 2x બરાબર 1, તો x બરાબર 1 ભાગ્યા 2. એટલે અહીં તમને બે શૂન્ય મળ્યા, બીજા x બરાબર 1 અને x બરાબર 1 ભાગ્યા 2. તો બહુપદી px ના કુલ શૂન્ય થયા વર્ગમૂળમાં 2 માઇનસ વર્ગમૂળમાં 2 1 અને 1 ભાગ્યા 2. એટલે મિત્રો બહુ જ સરસ એક્ઝામ્પલ છે, બહુ ઇઝી. જે તમને શૂન્ય આપે છે એના ઉપરથી એનો અવયવ મેળવો અને એ અવયવ મેળવ્યા પછી જે બહુપદી આપણને આપેલી છે એનો ભાગાકાર એ અવયવ વડે કરો અને જે ભાગફળ આવે એના બરાબર 0 લો અને એના અવયવ પાડો એટલે તમને બાકીના જે વધારાના જે શૂન્યો છે એ તમને મળી જશે. ઓકે મિત્રો, તો ખાસ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે, નોટ ડાઉન કરજો બરાબર છે, તો વ્યવસ્થિત યોગ્ય રીતે લખાણ લખજો જેથી કરીને કોઈ પણ ભૂલ ચૂક હોય તો તમને ખ્યાલ આવે, એક્ઝામની અંદર પૂછાય તો પૂરેપૂરા માર્ક્સ મેળવી શકાય. ઓકે મિત્રો, થેન્ક યુ.